नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में। धोरण बे विषय कलोल गुजराती लेखन विकास, एमा आपणे आज भणीशुं गुजराती निमन लेखन में। नंबर बे वाक्य बनावो। नंबर बे मा आपणे निमन लेखन मा वाक्यो बनावाना छे। तो वाक्यो केवी रीते बनावाना ए आपणे शीखेला छीए। तो तमने आवडता जशे कि तमने एक शब्द आपवानो आपेलो होय, एना विशे आपणे ए शब्दनो उपयोग करीने आपणे वाक्य बनावानुं छे। ए शब्दनो उपयोग करीने आपणे वाक्य बनावानुं छे। એવું વાક્ય બનાવવાનું કે જે અર્થવાળું હોય, એ વાક્ય તમને સમજાય, એવું વાક્ય બનાવવાનું છે, અર્થપૂર્ણ। જેમ તેમ આપણે વાક્ય બનાવવાનું નથી। વાક્ય બંધ બેસતું હોય અને એ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે, બરોબર? તો આપણે જોઈશું જેમાં નીચેનો શબ્દ આવતો હોય તેવું વાક્ય બનાવો। જે શબ્દ આપ્યો છે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે તેવું વાક્ય બનાવવાનું છે। તો પહેલો નંબર છે ઉંદર। શું છે ઉંદર? તો ઉંદર વિશે તમે વાક્ય બનાવી શકો છો। ઉંદર વિશે શું વાક્ય બનાવશું? ગામમાં ઘણા બધા ઉંદરો હતા, આપણે પાઠ ભણ્યા હતા વાસળીવાળો, એમાં આવ્યું હતું ને। તો આપણે વાક્ય બનાવીશું, ઉંદર શબ્દ આવો જોઈએ। તો આપણે લખીશું કે ગામમાં, આપણે લખશું અહીંયા ગામમાં ઘણા બધા, ઘણા બધા ઉંદરો હતા। આવી જો ઉંદર શબ્દ, તો ગામમાં ઘણા બધા ઉંદરો હતા। તો બે નંબર માં છે દિવસ। તો દિવસ, તો દિવસ શબ્દ આવો જોઈએ। તો દિવસ શબ્દમાં તમે શું લખીશો? ત્યાં તમે વાક્ય યાદ કરો કે દિવસ શબ્દ આવતો હોય એવું વાક્ય બનાવો। તમને ખબર છે કયું વાક્ય બનાવશો તમે દિવસ વિશે? તો આપણે વાક્ય બનાવીશું કે હું ઘણા દિવસ પછી મિત્રના ઘરે ગયો હતો, મારા કાકા ઘણા દિવસ પછી અમારા ઘરે આવ્યા। તો આવી રીતે ગમે તે વાક્ય બનાવી શકો છો તમે, કે તમે કાકાના ઘરે ઘણા દિવસે ગયા, લખી શકો છો ને તમે? તો લખો તમે ગમે તે વાક્ય, તમે દિવસ શબ્દ આવો જોઈએ એવું વાક્ય બનવું જોઈએ। તો આપણે લખીશું હું ઘણા દિવસ પછી મિત્રને ઘરે ગયો। તો આવું વાક્ય બની જાય, તો હું ઘણા દિવસ પછી મિત્રના ઘરે ગયો, કે આપણા ભાઈબંધના ઘરે ગયો, બરોબર ને? હવે આપણે આગળ જોઈશું ત્રણ નંબર ટોપી। તો ટોપી શબ્દ આવો જોઈએ એવું વાક્ય બનવું જોઈએ। તો ટોપી શબ્દ વાળા ઘણા વાક્યો બની શકે। મને લાલ રંગની ટોપી ગમે છે, તો વાસરીવાળાએ ટોપી પહેરી હતી। મારા ભાઈબંધને બહુ ટોપી ગમે છે પહેરવી, એવું પણ લખી શકો છો। ગમે તે શબ્દ તમે લખી શકો છો। તો લખો તમે, તો વાસળીવાળાએ, પાઠ યાદ કરીને તમે લખી શકો છો કે વાસળીવાળાએ લાલ ટોપી પહેરી છે, બરોબર? હવે આગળ જોઈશું ચાર નંબર નદી।
તો નદી શબ્દ આવે એવું વાક્ય બનાવવાનું છે. તો કયું વાક્ય બને છે? તો તમે વાસરી વાળા પાઠમાં જોયું હતું કે વાસરી વાળો ઉંદરોને લઈને નદી ઓરંગી ગયો હતો. તો વાસરી વાળો નદી ઓરંગીને પેલી પાર ગયો હતો. એવું પણ લખી શકો છો. તો તમે એવું લખી શકો સાબરમતી નદી છે, એવું પણ લખી શકો. ગમે તે લખી શકો, ગંગા નદી છે, ગમે તે તમે નદી શબ્દ આવે એવું વાક્ય બનાવીને લખી શકો છો. તો નદી વિશે કયું વાક્ય લખશો તમે? તો લખવાનું કે ગંગા નદી, ગંગા પવિત્ર નદી છે. એવું લખવાનું. શું લખવાનું? ગંગા પવિત્ર નદી છે. હવે આગળ જોઈશું પાંચ નંબર રૂપિયા. તો રૂપિયા શબ્દ આવવો જોઈએ. તો રૂપિયા શબ્દ આવે એવું વાક્ય તમે બનાવો કે જેમાં રૂપિયા આવે. તો કયું બનાવશો તમે? હા, તો વાસરી વાળાને ગામ લોકોએ વાસરી વાળાને 1000 રૂપિયા આપ્યા, એવું પણ લખી શકો છો તમે. મારા પપ્પાએ મને 5 રૂપિયા આપ્યા વાપરવા માટે, એ પણ લખી શકો. પપ્પાએ મને 5 રૂપિયા આપ્યા, એવું પણ લખી શકો છો. તો આપણે એ પણ પાઠના આધારે વાક્ય બનાવીએ એટલે આપણે સરસ વાક્ય બની જાય. તો આપણે લખીશું ગામ લોકોએ વાસળી વાળાને વાડાને 1000 રૂપિયા આપ્યા. બરોબર. તો વાસળી વાળાએ 1000, ગામ લોકોએ વાસળી વાળાને 1000 રૂપિયા આપ્યા. આવી રીતે લખવાનું. આગળ જોઈએ સ નંબર પાણી. તો પાણી વિશે લખવાનું છે. તો નદીમાં પાણી ખૂબ જ હતું. સાબરમતી નદીમાં ખૂબ જ પાણી હોય છે. હું પાણી પીઉં છું એવું પણ લખી શકો છો. તો પછી એ પણ લખી શકો છો કે પક્ષીઓ પાણી પીવે છે. કુંજામાંથી પક્ષી પાણી પીવે છે ને. કાગડો કુંજામાંથી પાણી પીવે છે. એ પણ વાક્ય તમે લખી શકો છો. તો શું લખશો તમે? કે સાબરમતી નદીમાં ખૂબ જ પાણી છે. 7 નંબર રાજી શબ્દ આવો જોઈએ. તો મમ્મી ક્યારે રાજી થાય? તમે સારું લખો તો મમ્મી ખુશ થઈ જાય, રાજી થઈ જાય. રાજી એટલે ખુશ થવું. તમારા મામા આવે તો તમે રાજીના લેર થઈ જાઓ છો. રાજી થઈ જાઓ છે ને. તો મારા ઘરે દાદા આવ્યા એટલે હું રાજી થઈ ગયો. આ પણ લખી શકો છો. મારા દાદા આવ્યા એટલે હું રાજી થઈ ગયો. એવું પણ લખી શકો છો. આવા અલગ અલગ વાક્ય લખી શકાય છે. વાક્ય બંધ બેસતું હોવું જોઈએ. તમે ગમે તે વાક્ય એમાં રાજી શબ્દ આવવો જોઈએ એવું વાક્ય લખવાનું છે. 8 નંબર ઘર. તો ઘર શબ્દ આવે એવું વાક્ય બનાવવાનું છે. તો તમે કયું વાક્ય બનાવશો? હા, મારા ઘરે ટીવી છે, મારા ઘરમાં શોકેસ છે, મારા ઘરમાં સોફા છે, મારા ઘરે હું આ કરું છું, એ બધું લખી શકો. મારું ઘર સુંદર છે તમે લખી શકો છો. લખો આ વાક્ય લખી શકો. મારું ઘર
मारू घर सुंदर से। આવું વાક્ય પણ તમે લખી શકો છો। આગળ જોઈશું 9 નંબર છોકરા। તો છોકરા શબ્દ અહીંયા આવું જોઈએ તો તમે આરે વાંસળીવાળા પાઠમાં જોઈ હતું કે વાંસળી વગાડી અને છોકરાઓને એની પાછળ વાંસળીવાળાની પાછળ છોકરાઓ દોડવા લાગ્યા દોડવા લાગ્યા હતા ને જેમ ઉંદરો દોડવા લાગ્યા હતા એમ છોકરાઓ પણ દોડવા લાગ્યા હતા। તો આપણે કેવું વાક્ય બનાવશું જેમાં છોકરા શબ્દ આવે। છોકરાઓ શાળામાં ભણવા જાય છે। તો છોકરાઓ શાળામાં ભણવા જાય છે। હવે આગળ જોઈશું 10 નંબર આગળ આપણે જો બોલ્યા આગળ જોઈશું આગળ 10 નંબરમાં આગળ। તો આગળ શબ્દ આવવો જોઈએ એવું વાક્ય કયું બનાવશું આપણે બોલો। તમને આવડે છે? તમને આવડે તો તમે લખી શકો છો તો પણ હું લખાઈશ તમને। તમને આવડે તો તમે તમને જે આવડે વાક્ય લખી શકો છો પણ મારે તો લખાવવું જ પડશે એટલે હું લખીશ। આગળ શબ્દનો ઉપયોગ કરીને આપણે શબ્દ લખવા વાક્ય બનાવવાનું છે। આગળ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું તો કયું વાક્ય બનાવીશું? વાંસળીવાળો આગળ ચાલતો હતો। વાંસળીવાળો ઉંદરોની આગળ ચાલતો હતો એ પણ લખી શકો છો। તો પછી એમ પણ લખી શકો છો કે મારા પપ્પા મારી આગળ ચાલતા હતા। મારા પપ્પા મારી આગળ ચાલતા હતા। મારી આગળ આવીને પપ્પા ઊભા હતા એવું પણ લખી શકો છો। તો આવું પણ લખી શકો છો મારા પપ્પા મારી આગળ ચાલતા હતા। લખો આવા વાક્ય મારા પપ્પા મારી આગળ ચાલતા હતા। તો આપણે શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવ્યા એ આપણે જોયું। વાક્યો કેવી રીતે બનાવવા એ મેં ત્યાં અમને અલગ અલગ વાક્યો બોલીને બતાવ્યા હતા શબ્દનો ઉપયોગ કરીને। તમે પણ અલગ અલગ વાક્યો બનાવી શકો છો જે પણ બેસતું હોય એવું વાક્ય બનવું જોઈએ બરાબર। અહીં આપણે વાક્યો બનાવો પાઠ પૂરો થાય છે નિબંધ લેખનમાં બરાબર। તો હવે આગળના પીડિયામાં મળીશું। આવજો વિદ્યાર્થી મિત્રો।